કે રંગસૂત્ર વાતની આપણે વાત કરી હતી ગયા લેક્ચરની અંદર, તો કે એના અમુક વાદ હતા, એ વાદ પ્રમાણે અમુક અમુક થિયરી આવી હતી. તો એ થિયરી કઈ કઈ છે? તો આપણે આજે થિયરી વિશે અભ્યાસ કરીએ, તો એક પછી એક થિયરી આપણે જોઈ. તો કે પેલા વિષમજન્યુ આધારિત થિયરી. વિષમજન્યુ એટલે કે જેમ આપણે રંગસૂત્રમાં XX અને XY રંગસૂત્ર આવતા હતા, કેની અંદર? તો કે મનુષ્ય અને ડ્રોસોફિલાની. જ્યારે પક્ષીઓની અંદર WW અને WZ પ્રકારના રંગસૂત્રો આવતા. તો એ રીતે વિષમજન્યુ આધારિત થિયરી. પછી જનીનિક સંતુલન એટલે કે જેનેટિક્સની અંદર એટલે કે એના જનીનની અંદર ફેરફાર થતો હશે. ત્રીજું તો કે એકકીય અને દ્વિકીય ક્રિયાવિધિ. ત્રીજી થિયરી, ચોથી થિયરી છે પર્યાવરણ અસર હેઠળ થતું લિંગ નિશ્ચય એટલે કે એમાં શું થતું હશે? તો કે પર્યાવરણની આબોહવાના હિસાબે એટલે કે પર્યાવરણીય પરિબળોને કારણે એમાં થતું લિંગ નિશ્ચય એટલે કે પર્યાવરણની અસરના કારણે પણ લિંગ નિશ્ચય થઈ શકે, જે આપણે આગળના લેક્ચરમાં એના પરિબળોમાં વાત કરી કે અમુક પરિબળોના કારણે કે લિંગ નિશ્ચયમાં ફેરફાર થતો હોય છે. પાંચમી થિયરી છે અંતઃસ્ત્રાવની અસર હેઠળ. અંતઃસ્ત્રાવ એટલે કે આપણા હોર્મોન્સની અસર હેઠળ કે અમુક હોર્મોન્સના કારણે આપણી વૃદ્ધિ થતી હોય, અમુક આપણા કોષોની વૃદ્ધિ થતી હોય, તો એ અલગ અલગ હોર્મોન્સની અસરના હેઠળ અથવા તો અંતઃસ્ત્રાવની અસર હેઠળ પણ આપણે શું થતું હોય છે? તો કે લિંગ નિશ્ચયમાં ફેરફાર જોવા મળતો હશે. હવે આપણે પહેલેથી બધી થિયરી વિશે અભ્યાસ કરીએ, તો કે પહેલું લઈએ આપણે વિષમજન્યુ આધારિત વાદ. કે વિષમજન્યુ આધારિત વાદ કોને આપે? તો કે ઈસવીસન 1906 ની અંદર કોરેન્સન નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, જે આપણે અગાઉ પણ આવ્યું રંગસૂત્રીય વાદ. હવે આ વાત પ્રમાણે એટલે કે કોરેન્સને શું કીધું આ વાતની અંદર? તો કે એક લિંગ એટલે કે કોઈ પણ એક જાતિ હોય, માની લો આપણે મનુષ્યની જાતિ લઈએ, તો મનુષ્યની જાતિને બે પ્રકારના જન્યુ કોષો પેદા કરે છે. બે પ્રકારના જન્યુ કોષો એટલે કે મનુષ્ય જાતિની અંદર નર અને માદા એમ બે અલગ અલગ જન્યુ. અહીંયા જન્યુ એટલે આપણે શુક્રકોષો અને અંડકોષો એવી વાત કરવામાં આવે, એટલે કે બે પ્રકારના જન્યુઓ નર જન્યુ તરીકે શુક્રકોષ અને માદા જન્યુ તરીકે અંડકોષ પેદા કરે. એટલે કોરેન્સનના વાદ પ્રમાણે શું થયું? તો કે કોઈ પણ સજીવ જાતિ હશે, એ જાતિ પોતાના બે પ્રકારના જન્યુ કોષોનું નિર્માણ કરશે. પછી એક જન્યુ કોષ નર તરીકે અને બીજો જન્યુ કોષ માદા તરીકે વર્ત કરશે. અને દરેક જન્યુ એટલે કે નર શુક્રકોષ અને માદા અંડકોષ ઈ જન્યુ ફલન વખતે એટલે કે એનું જ્યારે ફલન થશે, જોડાણ થશે, ત્યારે શું થશે? વિવિધ પ્રકારના લિંગ નિશ્ચય થશે. તો મોસ્ટ ઓફ બે પ્રકારના લિંગ નિશ્ચય જોવા મળે. ક્યારે? કે જ્યારે નર શુક્રકોષ અને માદા અંડકોષ એકબીજા સાથે ફલન થશે ત્યારે. કયા પ્રકારના? તો કે XX અને XY પ્રકાર. આ એક પ્રકાર અને બીજો પ્રકાર XX અને XO પ્રકાર. આ બે પ્રકારના શું થશે? લિંગ નિશ્ચય જોવા મળશે. હવે આપણે વાત કરીએ કે XX અને XY પ્રકારનો રંગસૂત્ર અથવા તો એ પ્રકારનો, તો કે XX અને XY પ્રકાર તો લિંગ નિશ્ચય એટલે કે આ પ્રકાર આ પદ્ધતિની અંદર પાછી બે પદ્ધતિ જોવા મળે, કે બે પ્રકારની રીત જોવા મળે. પહેલી રીત હતી XX માદા તરીકે અને XY નર તરીકે. તો એનું ઉદાહરણ શું? તો કે ડ્રોસોફિલા અને મનુષ્ય. જ્યારે XY માદા તરીકે અને XX નર તરીકે, તો એનું ઉદાહરણ થઈ જશે પક્ષી. હવે આપણે જોઈએ તો કે આ બે મુદ્દાઓ આપણે પારાપરથી જોઈએ, તો કે XX માદા પ્રકાર અને XY નર પ્રકારની અંદર આપણે ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચય અને મનુષ્યમાં લિંગ નિશ્ચય એમ વારાફરતી આપણે બધી થિયરી જોતા.
દ્વિતીય ત્રિવિધ હવે આપણે જોઈએ કે xx માદા અને xy નર પ્રકાર દ્વારા લેખ નિશ્ચય કે વિષમજન્યુ આધારિત વાતમાં બે પ્રકાર પડતા હતા એ બે પ્રકારનો પહેલો પ્રકાર કેવો હતો તો કે xx માદા અને xy નર પ્રકાર અને બીજો પ્રકાર હતો xy માદા અને xx નર પ્રકાર તો એમાં આપણે પહેલો કોણ જોઈએ તો કે xx માદા અને xy નર પ્રકાર આધારિત લિંગ નિશ્ચય તો કેની કેની અંદર જોવા મળે તો ડ્રોસોફિલા અને મનુષ્ય તેમાં આપણે પહેલા જોઈએ ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચય તો ડ્રોસોફિલા ઉપર પ્રયોગ સૌપ્રથમ કોને કરવામાં આવ્યો હતો કે મોર્ગન દ્વારા કરવામાં આવ્યો હતો જે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે મોર્ગને ડ્રોસોફિલા શું કામ પસંદ કરી હતી એના કારણો પણ આપણે જોયા હતા તો એને એમાં એક કારણ હતું કે એમાં સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળતો હતો તો મોર્ગન દ્વારા સૌ પ્રથમ વખત ડ્રોસોફિલામાં રંગસૂત્ર શોધવામાં આવ્યા હતા એટલે કે મોર્ગનેથી ડ્રોસોફિલા ઉપરનો પ્રયોગ કર્યો હતો એ પ્રયોગમાં એને શું જોયું હતું કે એને એની અંદરના રંગસૂત્ર જોયા રંગસૂત્ર એટલે કે નર રંગસૂત્ર પણ જોયા અને માદા રંગસૂત્ર પણ વિશે અભ્યાસ કર્યો હવે ડ્રોસોફિલાની અંદર ટોટલ ચાર જોડ રંગસૂત્ર આવેલા હોય છે એ ચાર જોડમાંથી ત્રણ જોડ દૈહિક રંગસૂત્રોની અને એક જોડ લિંગી રંગસૂત્ર માટેની હોય છે તો હવે જે દૈહિક રંગસૂત્ર હશે એ દૈહિક રંગસૂત્ર કયા તો કે 3AA શુકામ કર્યા તો કે ત્રણ જોડ હતી એટલા માટે અને દૈહિક રંગસૂત્ર કયા કયા તો કે એ અને એ હવે વાત કરીએ લિંગી રંગસૂત્રની તો લિંગી રંગસૂત્રની અંદર નર લિંગી રંગસૂત્ર અને માદા લિંગી રંગસૂત્ર એ બે પ્રકાર પાડવામાં આવે તો એમાં માદા લિંગી રંગસૂત્ર તો કે 3AA એટલે કે ત્રણ જોડ દૈહિક રંગસૂત્રની અને એક જોડ કઈ તો કે એટલે કે લિંગી રંગસૂત્રની હશે જ્યારે નરની વાત કરીએ તો કે 3AA એટલે કે ત્રણ જોડ દૈહિક રંગસૂત્રની અને એક જોડ XY લિંગી રંગસૂત્રની હશે હવે વાત કરીએ તો કે માદા ડ્રોસોફિલામાં એક જ પ્રકારના અંડકોષોનું નિર્માણ થશે એટલે કે જે માદાનું જે 3AA પ્લસ XX રંગસૂત્ર હતા દૈહિક અને લિંગી રંગસૂત્ર હતા એમાંથી જ્યારે અંડકોષ બનશે અંડકોષ બનશે એટલે કે એમાંથી એના જે અંડકોષો કયા પ્રકારના હશે કે 3A પ્લસ X એટલે શું થશે જે દૈહિક રંગસૂત્રની જોડ હતી એમાંથી એક અને એક આપણા લિંગી રંગસૂત્રની જોડ ભેગી થશે એટલે કે 3AA 3A પ્લસ X જ્યારે નરની વાત કરીએ તો નરની અંદર બે પ્રકારના રંગસૂત્રો બનતા હતા હવે બે પ્રકારના રંગસૂત્રોમાં એક તો 3AX અને બીજું બનશે 3AY હવે એટલે ડ્રોસોફિલા ઉપર જે પ્રયોગ થયો તો એમાંથી શું સાબિત થયું તો કે એનાથી નર શુક્રકોષો હશે એટલે કે જે નર સજીવ હશે નર ડ્રોસોફિલા એ નર ડ્રોસોફિલાના આધારિત ફલન થતું હશે કે જ્યારે એનું ફલન ઈંડા સાથે અથવા તો અંડકોષ સાથે થશે ત્યારે ઈ બે એટલે કે 3A પ્લસ X અને 3A પ્લસ Y એ બેમાંથી કેનું જોડાણ અંડકોષ સાથે થયેલું છે તો એના આધાર પર શું બનશે તો કે આગળનો ફલિતાંડ બનશે એટલે કે નવો બાળ સજીવ બનશે હવે જો આપણે વાત કરીએ તો કે X પ્રકારથી ફલિત એટલે કે આ પ્રકારથી ફલિત થતું હશે કેની સાથે તો કે આની સાથે તો શું બનશે માદા સજીવ બનશે જ્યારે વાય પ્રકારનું ફલિત થતું હશે એટલે કે આની સાથે ફલન થતું હશે તો શું બનશે નર સજીવ બનશે હવે આ પ્રકારની પદ્ધતિને શું કહેવામાં આવે કે આ પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિને એક્સ વાય નર પદ્ધતિ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચય તો ઈ લિંગ નિશ્ચય ડ્રોસોફિલાથી થોડો ફેરફાર જોવા મળે એની અંદર
હવે આપણે વાત કરીએ તો કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન, તો મનુષ્યની અંદર આપણે 10મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ તો કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે, જેમાંથી 22 જોડ કે તો કે દૈહિક રંગસૂત્રની અને 1 જોડ લિંગી રંગસૂત્રની જોવા મળશે. હવે 22 જોડ દૈહિક રંગસૂત્રની હશે તે નર અને માદા એમ બંનેની અંદર સરખા જ પ્રમાણમાં અને એક જ સરખા રંગસૂત્ર ધરાવતા હશે, જ્યારે 23મી જોડ એટલે કે આપણી લિંગી રંગસૂત્રની જે જોડ હશે એ જોડની અંદર માદાની અંદરના રંગસૂત્ર XX હશે, જ્યારે નરની અંદર એના રંગસૂત્ર X અને Y હશે. હવેથી વાત કરીએ નરની અંદર X અને Y જે રંગસૂત્ર હશે એટલે કે વિષમજન્યુ હશે, ત્યારે માદાની અંદર સમજન્યુ હશે. સમજન્યુ હશે એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે નહીં. જ્યારે નરની વાત કરતા હોય તો નરની અંદર આપણે X અને Y એમ વિષમ પ્રકારના જન્યુઓ હશે, તેના કારણે એનું બંધારણ પણ અલગ હશે, એટલે કે X રંગસૂત્ર Y રંગસૂત્ર કરતા થોડું મોટું હશે, જ્યારે X રંગસૂત્ર સીધું હશે અને લાંબું હશે, જ્યારે Y રંગસૂત્ર X રંગસૂત્રની કમ્પેરિઝનમાં થોડું ટૂંકું હશે અને છેડાના ભાગથી થોડું વળેલું હશે. હવે જ્યારે આપણે એનું કલન કરવાનું હોય એટલે કે એની લિંગ નિશ્ચયની પદ્ધતિ જોઈ તો કે પિતૃભેદી તરીકે આપણે પુરુષ અને સ્ત્રી એમ બે પ્રકારના સેડો લીધા. હવે પુરુષની અંદર એના રંગસૂત્ર ક્યાં હતા? X અને Y. જ્યારે સ્ત્રીની અંદર શું હશે? X અને X રંગસૂત્ર જોવા મળશે. હવે એના જનન કોષનો પ્રકાર અથવા તો જનીનો કેવા બનશે? X અને Y. X અને Y પુરુષના જનીનો બન્યા, જ્યારે સ્ત્રીના X અને X જનીઓ બનશે. હવે જ્યારે આ જનીઓનું એકબીજા સાથે ફલન થશે તો શું બનશે? કે પુરુષના X રંગસૂત્ર અને સ્ત્રીનો X રંગસૂત્ર ભેગો થશે અને શું બનશે? તો કે પુત્રી એટલે કે માદા સંધિ બનશે, જ્યારે સ્ત્રીનો બીજો X રંગસૂત્ર પુરુષના X રંગસૂત્ર સાથે જોડાય છે તો પણ પુત્રીનું જન્મ થશે, એટલે કે માદા સંધિનું નિર્માણ થશે. જ્યારે Y રંગસૂત્રનું X રંગસૂત્ર સાથે શું થશે? ફલન થશે, તો એમાંથી પુત્રનું નિર્માણ અથવા નર સજીવની ઉત્પત્તિ થશે. તો આ મનુષ્યની અંદર લિંગ નિશ્ચય. હવે આપણે બીજો પ્રકાર કયો હતો? તો કે XX નર તરીકે અને XO માદા. હવે આપણે જોઈએ તો કે XY માદા અને XX નર પ્રકારનું લિંગ નિશ્ચય. તો આ પ્રકારનું લિંગ નિશ્ચયમાં માદા લિંગી બાબત કેવા હશે? કે વિષમ યુગ્મી હશે, એટલે કે X અને Y એમ બે પ્રકારના રંગસૂત્ર ધરાવતો હશે, જ્યારે નર રંગસૂત્ર એક જ હશે કે જેને આપણે X રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. હવે આ પ્રકારનું લિંગ નિશ્ચય કેની અંદર? પક્ષીઓની અંદર આ પ્રકારનું લિંગ નિશ્ચય જોવા મળતું હોય છે, પરંતુ પક્ષીઓના રંગસૂત્રને આપણે XX અથવા તો XY કહી શકતા નથી, તો એના માટે Z અને W સંજ્ઞા આપવામાં આવે છે. કેના માટે? તો કે પક્ષીઓ માટે. હવે તો એની અંદર માદા રંગસૂત્ર ક્યાં થશે? તો કે માદાની અંદર 2 એટલે કે વિષમયુગ્મી હશે, એટલે કે AA+ZW. તો એ માદાના રંગસૂત્ર થયા અને આના જનીઓ ક્યાં બનશે? તો કે AZ અને A+W એમ એના 2 રંગસૂત્ર બનશે. જ્યારે આપણે નર રંગસૂત્રની વાત કરતા હોય તો એની અંદર AA+
तो आना लजन्य શું બનશે a plus z અને a plus z એમ બે પ્રકારના રંગસૂત્ર મળશે। હવે આપણે બીજો ટાઈપ જોઈએ દ્વિસંજન્ય આધારિત રંગસૂત્રીય વાતની અંદર, તો એનો બીજો પ્રકાર હતો x x x o પ્રકારનો રંગસૂત્ર। તો આ પ્રકારના લિંગી નિશ્ચયનો અભ્યાસ સૌપ્રથમ કયા જાતિના સજીવો ઉપર કરવામાં આવ્યો હતો, તો કે સ્કવોસ બગ અથવા તો કોટેનોર, કોટેનોરમાં પ્રોટેનોર નામની શ્રેણીના વર્ગના જે સજીવો હતા એના ઉપર કરવામાં આવ્યો હતો। સ્કવોસ બગ એ પ્રજાતિનું નામ છે। હવે રંગસૂત્રની સંખ્યાના, તો કે આ સજીવોની અંદર સુકા માં પ્રકારનું રંગસૂત્ર જોવા મળે XX અને XO પ્રકારનું રંગસૂત્ર, તો કે એની સંખ્યાના આધારે, તો કે જેમ સંખ્યા વધારે હશે એટલે કે બે કે સંખ્યા હશે તો એની અંદર એ સજીવ કેવો હશે, એ માદા સજીવ હશે, જ્યારે એકી સંખ્યા હશે તો એ નર સજીવ હશે। તો સંખ્યાના આધારે લિંગનું નક્કી થતું હશે, એટલે કે સંખ્યા કેટલી હશે તો એના આધારે પણ લિંગ નક્કી થતો હશે, એટલે કે એની જાતિ નર છે કે માદા એ નક્કી થતી હશે। હવે માદામાં એક્સ એક્સ હશે, જ્યારે નરની અંદર એક્સ રંગસૂત્ર હશે, એટલે કે નરની અંદર એકી સંખ્યા અને માદાની અંદર બે કે સંખ્યાના રંગસૂત્ર જોવા મળે। હવે એનું આપણે જોઈએ તો કે કેના ઉપર, તો કે માંકડ અને તીતી ઘોડા જેવા કીટકો ઉપરના અભ્યાસ પરથી શું જોવા મળ્યું, તો કે નર અને માદા એ બેના રંગસૂત્ર લઈને અને એનું ફલન કરીને શું જોવા મળ્યું એની વાત કરી, તો કે નર રંગસૂત્ર એટલે કે પિતૃ એ પ્લસ એ એ પ્લસ એક્સ ઓ એટલે ઓ સુકા, તો કે એક જ રંગસૂત્ર છે એટલા માટે, જ્યારે માદાની અંદર એ એ પ્લસ એક્સ એક્સ। હવે એના જન્યુઓ કયા બનશે, તો કે નરની અંદર એ પ્લસ એક્સ અને એ પ્લસ ઓ બનશે, જ્યારે માદાની અંદર એ પ્લસ એક્સ અને એ પ્લસ એક્સ એમ ટોટલ ચાર જનીઓ બનશે। હવે જ્યારે એનું ફલન કરવામાં આવે એટલે કે એફ વન પેઢી જે મળશે એફ વન પેઢી કેવી હશે, તો કે એફ એ પ્લસ એક્સ એક્સ ના બે સજીવો મળશે અને એ એ પ્લસ એ એક્સ ઓ ના બે સજીવો મળશે, એટલે કે ટોટલ બે માદા અને બે નર સજીવો આપણે જોવા મળશે। હવે એ સિવાયનો એક એવો રંગસૂત્ર છે કે માદાની અંદર XO અને નરની અંદર XX જોવા મળે, એટલે કે આની એકદમ વિરુદ્ધ પ્રકારનું રંગસૂત્ર, તો એ કેની અંદર જોવા મળે, તો કે લેપિડોપ્ટેરા નામની શ્રેણી કે એ સજીવોની અંદર જોવા મળશે, કે જે એક પ્રકારના કીટકો છે અને એનો અભ્યાસ સૌપ્રથમ ફુમિયા નામના સજીવ ઉપર કરવામાં આવ્યો। તો એની અંદર શું થાય, તો કે માદાની અંદર એક જ એક્સ રંગસૂત્ર હશે, જ્યારે નરની અંદર બે એક્સ એક્સ રંગસૂત્ર હશે, એટલે કે આની એકદમ વિરુદ્ધ, અહીંયા માદા આવી હશે અને અહીંયા નર આવી હશે, બાકીની બધી પ્રોસેસ સેમ હશે। હવે આપણે બીજી થિયરી જેનેટિક જનનીક સંતુલનની થિયરી હવે નેક્સ્ટ